ની બહુ કહી દે અંદર હમ દેખાતી નથી ઘરની હા હા પપ્પામાં અલાલ થઈ ગયા ભાઈ અલાલ લા ઓલા ટીમના ઉપડી જાય પૈસા તો નથી કોઈ વેપારી નથી આવતા દુખી દુખી થઈ ગયા છે પાંચ તો આરો થયો પણ આમાં જીવાત નથી અહીંયા મજૂરના છોકરા હુઈ શકતા નથી અને મજૂર રહી શકતા નથી અમારે દવા ભેગી જ રાખવી પડે રોજ એક ગોળી દેવી પડે અમારે જ્યાં ઘર બહાર નીકળતા નહીં પરંતુ ઘરમાં જતા લોકો ફફડી રહ્યા છે એક એવી આફત આવી છે જેણે પોણા સૌરાષ્ટ્રમાં અજગરી ભરડો લીધો છે જાણીને તમને નવાઈ લાગશે પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોને સિંહ કરતા ખંજવાળનો ડર વધુ લાગી રહ્યો છે ખંજવાળ શબ્દ સાંભળતા જ ખેડૂતો ફફડી ઉઠે તેવી સ્થિતિ ઊભી થઈ છે ટાટ તડકો કે વરસાદી તોફાન સામે લડનારા ખેડૂતો ખંજવાળથી એટલા થાક્યા છે કે ન છૂટકી પોતાના પર સેવાનો માલ વેચવા મજબૂર બન્યા છે ત્યારે આવું સાંભળીએ આફતના ઉથાર વચ્ચે જીવતા તાતની વાત ગુજરાતના ખેડૂતો પર અત્યારે એક આફત આવી છે હા તમને સાંભળીને નવાઈ લાગશે કારણ કે અત્યારે ખેડૂતો પોતાના ઘરમાં જતા પણ ડરી રહ્યા છે અત્યારે ખેડૂતોના કપાસમાં એક એવી જીવાત આવી છે જેના કરડવાથી તેમને કેટલું નુકસાન થઈ રહ્યું છે તો વાત ગુજરાતીમાં આજે વાત એવા ખેડૂતો સાથે કે જેમના કપાસમાં આવી જીવાતો આવી છે અને એમને ખંજવાળ અને ઢીમચા જેવી બીમારીઓ પણ થઈ રહી છે તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ ભાઈ આ વર્ષે કપાસ કેવો થયો છે કપાસ તો સારો થયો પણ આમાં જીવાત નથી અહીંયા મજૂરના છોકરા હોઈ શકતા નથી અને મજૂર રહી શકતા નથી અમારે દવા ભેગી જ રાખવી પડે રોજ એક ગોળી દેવી પડે અમારે એનો કાળા ખંજવાળ આવે એટલે છોકરા સૂતા નથી રાખી આમાં બે ભૂંગળ ઢાકેલા છે માથું આ કેટલાક સમયથી કપાસમાં જીવાત આવે દર વર્ષે આવે છે કે આ વર્ષે જ આવે વચમાં બે કોરા નહોતી આવી પાછી આ વર્ષે આવી ગઈ જીવાત આવી ખાલી ખંજવાળ આવે ઓલા ધીમચા જેવું થઈ જાય એવું થાય ઘણા લોકો ઘરમાં રાખ્યો એને કેવી તકલીફ પડે હા ઘરમાં રાખ્યો એને તકલીફ પડે અમારે એટલે વાડીએ રાખ્યો ઘરે નથી જવા દીધો કેમ વાડીએ રાખ્યો ઘરે અમે ન હોય કે આ મજૂરના છોકરા નથી હોય શકતા એટલા માટે કપાસ ઉતાર્યો ત્યારે પણ આવી જીવાત હતી અત્યારે ના ના ઢગલો કર્યા પછી જીવાત થઈ ગઈ આવી દીધી અચાનક જીવાત આવી એનું કારણ તમને શું લાગે શું હોય છે આ તો બધા એમ કહે છે હવામાન ઉપર આધાર રહી એના હિસાબે આ કેવી હોય છે આ જીવાત એ જ નથી દેખાતી એમને ખાલી ખંજોર જ આવે તમને પછી શું થાય કઈ પછી ધીમચા થઈ જાય ખંજોર આવે બધી જાતા ખરી બીજું કાંઈ ન હોય કઈ એની અસર કેટલા સમય સુધી રહે પછી ગોળી લઈ લે ગામમાં દવાખાને ફેર પડી જાય એના હા એને ફેર પડી જાય પાછી ખંજોર આવે વળી ગોળી લઈ લે તમારા ગામમાં જ દવાખાનું છે આ ગામમાં છે પીએચસી અમારે લઈ આવે બળતરા કેવી થાય એનાથી ખંજવાળ આવે મીઠી ખંજવાળ જ આવ્યો બીજું કાંઈ ન આનાથી કપાસના ભાવમાં કોઈ અસર પડે ભાવમાં કાંઈ અસર નથી અત્યારે ક્યાં બજાર ભાવ છે 1600 રૂપિયા છે અત્યારે ભાવ સાડા 1500 રૂપિયા એટલે અમારે કપા વેચી જ નાખવું હોય ભાવ સરકાર થોડો ભાવ કરી દે પછી દઈ દેવું આટલી આટલી મહેનત કરીને કપા આવ્યો હોય ને એમાં આવું થાય તો કેવું લાગે કાંઈ શું એટલે ઢાંકીને રાખ્યો હોય જીવ ન ભરે ને સામે હોય તો જીવાતને કારણે કાંઈ ભાવમાં ફેરફાર થાય એને જીવાતને ભાવને કાંઈ ન મળે મજૂરોને કેવું હેરાન ગતિ થાય એનો અત્યારે મજૂર છે ને વયા ગયા જો દેશમાં કે કપા વેચો પછી હિસાબ લઈ જતો છોકરા જ હુઈ હકતા નથી વાડી હવે આ કપાસ રૂપિયા ભાવ છે દેવાય નહીં અત્યારે હવે આ કપાસ ભરશે કોણ તો ઈ લેવા વાળા આવશે ભરી જાય આનાથી કોઈ લેવા વાળા ની આવે ઈ ન થાવ ના ઈ તો આવે છે ઈ સેમ્પલ લઈ જાય ને આપણે સેમ્પલ ભર દે એને ક્યાં આ વાડી તો એમને તકલીફ નહીં પડતી હોય આ જીવાત ની એને રોડ નો ધંધો થઈ ગયો ને બીજી શું તકલીફ પડે આનાથી કેવું તમને દુઃખ થાય લેવી પડે એવું લ્યો ને તો મેળ ખાય શું થાય કઈડે તો કઈડે તો શું થાય ધીમણા ઉપડે આવડે આવડે લાલ એવું થાય બધું ભને એને ખબર દવા લેવા ગયા ત્રણ અમે જાતા જ નથી કઈડા ની કોણ પેલા આવતી કે અત્યારે જ આવે હમણાં પંદર થી પેલા તમે પેલા કોઈ થી જોઈ આવે જીવત આવી પોરે હતી દર વર્ષે આવે છે ના શરૂઆત માં
બીજું શું થાય? કઈડે તો કઈ થાય બીજું, પછી મટી જાય. મટી ન જાય, દવા લેવી પડે ટો માટે. ટીકડી નકલી હોય તો ફેર પડી લાડ્યો કોર ટીકડી લે. વાટો જવા દો એવું કહી છે અને દેખાય નહીં મને. દવા ચાટો તો એનો મારે દેખાય નહીં ના. હા કોને કેવી જીવાટ આવે છે, તકલીફ થાય. તકલીફ થાય એટલે આવડા આવડા ઉપડે રાટા ઢીમરા એવી તકલીફ થાય. દાદા કેવો કપા થયો? અરે બહુ કહી દે છે, રહેવાતું નથી, કોઈ લેતું નથી. અમારે રહેવું કેવી રીતે આમાં? અમારે જોવા મજૂર ને આમ ચોટી રહ્યા છે જીવડા, માથામાં જોવો આટલું જીવડું કઈડે છે. ક્યાં જવું અમારે? કેવી રીતે અમારે રહેવું? બહુ તકલીફ પડે, ભરતી નથી. અરે રહેવાતું નથી અમારાથી, વેચાતો નથી કપાસ, વેચાતો નથી, કોઈ વેપારી નથી આવતા. દુખી દુખી થઈ ગયા છે. દર વખતે થાય, દર વખતે આ બે વર્ષથી આવું થાય છે. અમારે માલ ક્યાં નાખવો? અત્યારે કેટલો ભાવ હશે કપાનો? અરે ભાવ છે અત્યારે 700, પણ તોય નથી દઈ શકાતો. તોય નથી દઈ શકાતો. અત્યારે દેવો હોય તોય નથી દઈ શકાતો. હા કોઈ આવતું જ નથી, કરવું શું અમારે? એટલે વેપારી નથી આવતા જીવાતને હિસાબે? આવતા નથી. એટલે જીવાતનો શું ઉપાય? શું જીવાતનો કઈ ઉપાય નથી, કઈડે જ છે. એમ કઈડી જાય, કઈ નહીં ખોજી જાય છે. હા હા લાલ થઈ જાય શરીર આખું. ક્યાં જવું અમારે? દવા એની કઈ આવે? કઈ દવા આવતી? ટેકડ્યું પી એટલી વાર સારું. બીજું તો કઈ એનો ઈલાજ છે ને? કોઈ ભરી હકે કપા કે કોઈ ભરી ટીકડી પી ને એમનેમ નહીં. અત્યારે ક્યાં રાખ્યો કપા? અત્યારે રૂમ માં, પણ રહેવાતું બાયને તો રખાતો નથી. કરવું શું? આજુબાજુમાં કોઈ નથી જતું, કોઈ જઈ નથી શકતું. કરવું શું? કપા કેવો થયા આવો? જીવાત આવી ગઈ છે. હા કેવી જીવાત આવી? દુખે આની દવા લેવી પડે. શું કરવું પડે? ગોળી ખાવી પડે. હા ક્યાં મળે ગોળી? કઈ દવા મળે? ક્યાં મળે? દર વર્ષે આવે કે આ વર્ષે જ આવી? વર્ષે આવી જાય. હા કેમ આવે તમને કઈ ખબર? મને થોડી ખબર હોય. પેલા આવતી? પેલા આવતી. અરે રાખી શું થાય આ કપા? દિવસ થાય કઈ જાય અંદર. અને ભાવમાં કઈ ફેરફાર થાય? જીવાત આવે હું ગોળી ખાઈ ને આવી. મને ખોજ લાગે. કેટલા ટાઈમ થી એમાં આવી છે જીવિત? આવી કાકા 2-3 મહિના. 2-3 મહિના થી તો વીણો એનો કેટલો ટાઈમ થયો? 4-5 મહિના થઈ ગયા. અત્યારે એવું બધા કે કપામાં જીવાત આવી, સાચું છે? કપામાં જીવાત બહુ આવી છે. કેવી હોય જીવાત? એટલે જીવાત દેખાય નહીં. એ હવાની કોઈને આમ રજની કોઈને ઉડે અને તમારા શરીરમાં ચોટે એટલે તમને ખંજવાળ આવે. શું થાય? શું એનાથી ખંજવાળ આવે? ખંજવાળ આવે એટલે શરીર આખું તમારું જેમ સિરહ ઉપડ્યું હોય એવું ઢીમચા ઢીમચા થઈ જાય અને આખું લાલ થઈ જાય શરીર. હા તમને શું લાગે કે અચાનક જીવાત આવી એનું કારણ શું હોય છે? અચાનક જીવાત એટલે દર વર્ષે ક્યારેક ન આવે, પણ વાતાવરણને અનુકૂળ તો ક્યારેક ક્યારેક આવે. વધારે ગરમી પડતી એટલે આવે, ઠંડક ઋતુ હોય તો ન મળે. કઈડે તો એમાં તો શું છે કે ગોળી લ્યો એટલે આ મટી જાય. વળી તમે પાછા કપાસ પડખે જાઓ, રૂમ ખોલો એટલે પાછું એની પોઝિશન થાય. ઘરમાં કપા રાખ્યો એને કેવી તકલીફ થાય?
ઘરમાં કપાસ રાખો એટલે ઘરને ને બહાર સુવાનો વારો આવે, ઘરની અંદર કોઈ જઈ ન શકે, નાના છોકરાઓને એને કઈ તકલીફ, બધાને તકલીફ પડે, નાના છોકરાને તો વધારે તકલીફ પડે, શું થાય એને ખંજવાળ આવે ને શરીર આખું લાલ થઈ જાય, તાત્કાલિક ના ધોરણે એને સારવાર કરવી જ પડે. તમે આખું વર મહેનત કરી હોય, કપા માંડ આવ્યો ને જયારે આવું થાય, દુઃખ થાય તમને? દુઃખ તો ખૂબ થાય, પણ હવે શું કરવું, આમાં તો કોઈ આપણા હાથની વાત તો છે નહીં. કુદરતી એક જાતનું વાયરસ છે. એટલે એવું બિયારણ હશે એના કારણે હશે કે એવું કઈ નથી? કઈ ન હોય, આ કુદરતી વાયરસ જ છે, ગરમીના હિસાબે આવું થાય. બાકી શું તકલીફ પડે? બાકી તકલીફમાં બસ એ ખંજવાળ આવે ને એવું જ થાય. રૂમની અંદર તમે રૂમ ખોલીને અંદર કઈ વસ્તુ લેવી મેલવી કરી ન શકો, એની બાજુમાં જઈ ન શકો, બાજુમાં ન જવાય. એ રૂમ ખોલો એટલે તમારે ટીકડી દવા લેવી જ પડે. કેવી હોય જીવાત? જીવાત દેખાય બેખાય નહીં, એ હવાથી જ તમને એ આમ એવી રજોટ ઉડે શરીરની અંદર, એટલે તમને ખંજવાળ આવવા મળે. તમને કઈ રીતે? એક ફેરે, ત્રણ ફેરે. હા, હું જ્યારે રૂમ થાય ત્યારે શરીરમાં ખંજવાળ આવવા માંડે, ને તમે જરેક વાર આમ હાથ ફેરવો ને ખંજવાળો, ત્યાં તમારું શરીર આખું લાલ થઈ જાય અને આવડા આવડા ઢીમચા ને એવું થઈ જાય. ડોક્ટર પાસે દવા લીધી છે? અમારે ગામમાં જ છે દવાખાનું સરકારી, એમાંથી દવા મળી જાય, અથવા તો મેડિકલમાંથી ટીકડીઓ લઈ લેવા. રાહત થઈ જાય એનાથી? હા, એટલે ખંજવાળ બંધ થઈ જાય શરીરમાં અને ઢીમચા બેસી જાય. પછી અત્યારે કપા વેચવું હોય તો શું કરવાનું? હવે કોઈ ગ્રાહક જ નથી, વેચવું હોય તો શું કરવાનું? હવે ત્યાં કોઈ આમાં મજૂર હાથ નાખતું નથી, ભરીને કેમ જવું, અને વેપારી કોઈ આવતા નથી. તો આ હતા ખેડૂતો જેમની વેદના છે કે અત્યારે કપાસમાં આવેલી આ જીવાતના કારણે નથી કપાસ રાખી શકાતો કે નથી વેચી શકાતો. અત્યારે તો બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.